गुजरात। नमस्कार बाळको, स्वर्णिम गुजरात स्पोर्ट्स युनिवर्सिटी द्वारा हूँ आज आपने एक एवा विज्ञान नो परिचय करावा जई रही छू कि जे विज्ञान नी पाछळ आज समग्र विश्व छे एने खेलू लाग्यु छे। ए विज्ञान शू छे ए तो आप समझी गया हसो। अमारो आजनो जे विषय छे एनु नाम छे योगना पंथे। स्वर्णिम गुजरात स्पोर्ट्स युनिवर्सिटी एक एवो प्रयत्न करी रही छे कि जो स्कूलना बाळकोने योगना पंथे लई जवा होय तो एना माटेनो सौथी सारो रस्तो छे स्पर्धा। કેમકે બાળકોને સ્પર્ધામાં ભાગ લેવાનું ખૂબ જ ગમે અને જો બાળકોને સ્પર્ધા કયો અને બાળકોને સ્પર્ધાના ઇનામો મળે એટલે તો બાળકો કોઈ પણ વસ્તુ હોય એના પાછળ મહેનત કરવાનું ન છોડે અને એ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આજે હું આપને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા શાળાકીય યોગાસન સ્પર્ધાનો પરિચય આપવા જઈ રહી છું। શાળાકીય યોગાસન સ્પર્ધાનો પરિચય મેળવતા પહેલા હું આપને એક નાનો એવો પરિચય આપું કે જેનાથી આપને સમજ પડે કે આ યોગાસન શું છે। પતંજલિ ઋષિએ યોગના 8 અંગો કહ્યા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। આજે દુનિયાના મોટા ભાગના લોકો યોગ એટલે શું સમજે છે કે માત્ર ને માત્ર આસનોનો જ અભ્યાસ કરવો, પણ અમારી જવાબદારી તો બાળકોને તૈયાર કરવાની છે અને આજનું બાળક એ આવતીકાલનો સમાજ છે। એટલા માટે હું તમને અષ્ટાંગ યોગના આગળના બે અંગોને થોડા અમસ્તા સમજાવીશ કે જો અમને યોગાસન સ્પર્ધામાં જવું હોય તો અમારા પાસે શું હોવું જોઈએ અને એ એટલી મોંઘી વસ્તુ નથી કે તમે લોકો ન કરી શકો। સ્વામી પતંજલિ ઋષિએ માત્ર 5 બાબતો કહી છે, 5 યમ અને 5 નિયમ। એ યમ અને નિયમ શું છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 યમો છે। એ 5ની અંદર તમે લોકો જાણો જ છો, અહિંસા એટલે શું? હિંસા ન કરવી। હિંસા એટલે શું? મારઝૂટ ન કરવી, કોઈ પણ કાર્ય એવું ન કરવું કે જેનાથી સામેની વ્યક્તિને દુઃખ પહોંચે। સત્ય, બને ત્યાં સુધી સત્યનું જ આચરણ કરવું। આજના સમાજની અંદર આપણે એ નથી વિચારતા કે ઈશ્વરે મને જીભ આપી છે તો એ જીભ દ્વારા હું અસત્ય શબ્દ સુકામ બોલું। બાળકો, જો ખરેખર તમને યોગી બનવું હોય કે યોગાસનોનો અભ્યાસ કરવો હોય તો સત્ય નામના યમનું પાલન કરવું ખૂબ જરૂરી છે। એ પછી તમારા વાણીનું સત્ય હોય, તમારા આચરણનું સત્ય હોય કે તમે એકાબીજાના સાથે જે કાંઈ વ્યવહાર કરો છો એ વ્યવહારમાં રહેલું સત્ય હોય। અહિંસા, સત્ય, અસ્તેય, સ્તેયનો અર્થ થાય ચોરી કરવી અને અસ્તેયનો અર્થ થાય ચોરી ન કરવી। ચોરી નો મતલબ એવો નથી કે ક્યાંય બેંકના લોકર તોડવા જોઈએ અથવા તો કોઈની વસ્તુ આપણે ચોરી લઈએ। યોગશાસ્ત્ર એવું કહે છે કે કોઈના પાસે, તમારા મિત્રના પાસે એવી વસ્તુ છે કે જે વસ્તુ થોડી મોંઘી છે અને તમારા પાસે નથી, જો તમારા મનમાં પણ તમને ઈચ્છા થાય કે હું એની વસ્તુ લઈ લઉં તો એ પણ એક ચોરીનો ભાગ છે, એટલે અસ્તેયનું પાલન કરવું પડે। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, તમે બાળકો છો એટલે તમે બધા સમજો છો કે બ્રહ્મચર્ય એટલે બને ત્યાં સુધી ઓપોઝિટ સેક્સ છે એનાથી થોડું ડિસ્ટન્સ રાખી અને યુવા અવસ્થા સુધી આપણું જીવન જીવવું। અને અપરિગ્રહ, અપરિગ્રહ એટલે જો તમને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે એક જ બોલપેનની જરૂર હોય તો તમારા માતા પિતાને કહી અને 10-12 બોલપેન ક્યારેય નહીં લેવરાવતા। અપરિગ્રહનો અર્થ થાય આવશ્યકતા કરતા અધિક વસ્તુઓનો સંગ્રહ ન કરવો। બસ એવા જ સિમ્પલ 5 નિયમો છે। શૌચ, શૌચ એટલે શુદ્ધિ। તમે લોકો દરરોજ તમારા શરીરની શુદ્ધિ કરો છો
એજ રીતના તમે પ્રાર્થના દ્વારા તમારા મનની શુદ્ધિ કરો છો અને હવે તમે આસનોનો અભ્યાસ કરશો એટલે તમારા શરીર અને મન બંનેની શુદ્ધિ થશે, સાથે સાથે તમે તમારા સ્વને પણ ઓળખી શકશો. એને કહેવાય સોચ, એટલે શુદ્ધિ. સોચ સંતોષ, સંતોષ એટલે તમારા પરિશ્રમના અંત સ્વરૂપમાં તમને જે કાંઈ ફળ મળે છે એ ફળનો સ્વીકાર કરવો. જરૂરી નથી કે દરેક બાળકને એક સરખું જ ફળ મળે. કોઈને વધારે માર્ક્સ આવે, કોઈને ઓછા માર્ક્સ આવે, કોઈના પાસે વધારે પૈસા હોય, કોઈના પાસે ઓછા પૈસા હોય, જો આપણે સંતોષ નામના યમને સમજી લઈએ તો ઈશ્વરે આપણને જે કાંઈ આપ્યું છે એની અંદર આપણે ખુશ રહી શકશું. સોચ સંતોષ તપ. આસનોનો અભ્યાસ કરવો એ શારીરિક તપ છે. મૌન ધારણ કરવું કે સત્ય બોલવું એ વાણીનું તપ છે. અને સારું આચરણ અને વ્યવહાર કરવો એ આપણા શરીરનું તપ છે. તમે જે ઉપવાસ કે વ્રતો કરો છો એ પણ એક પ્રકારનું તપ છે. અભ્યાસની અંદર વધારે માર્ક્સ લાવવા માટે જે રાત દિવસ અભ્યાસ કરો છો એ પણ તમારા માટે એક તપ છે. સ્વાધ્યાય, સ્વાધ્યાય તો તમે બધા એનાથી પરિચિત જ છો, કેમ કે દરેક ચેપ્ટરના અંતમાં સરસ મજાનું લખેલું હોય છે. સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે જાતે અભ્યાસ કરવો. યોગની અંદર સ્વાધ્યાય એટલે તમે જે કાંઈ આચરણ કરો છો એનું અવલોકન કરવું. રાત્રે તમે જ્યારે સુવા જાઓ છો ત્યારે તમે સેલ્ફ સ્ટડી કરો કે મને કયો સબ્જેક્ટ નથી આવડતો, મેં આજે સ્કૂલમાં કેવું વર્તન કર્યું, મેં મારા માતા પિતાના સાથે કેવું વર્તન કર્યું હતું, મને શું કરવું જરૂરી હતું અને શું મને ન કરવું જોઈએ. એને કહેવાય સ્વાધ્યાય, એટલે કે પોતાની જાતનું અવલોકન. અને છેલ્લો નિયમ છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનનો મતલબ એ નહીં કે તમે સતત મંત્ર જાપ કરો અથવા તો તમે મંદિરની અંદર જઈ અને તમે ઈશ્વરના સામે બે હાથ જોડીને ઉભા રહ્યો. ઈશ્વર પ્રણિધાનને યોગની ભાષામાં એવી રીતે સમજાવવામાં આવે છે કે તમે જે કાંઈ કર્મ કરો છો એ સમગ્ર તમારું કર્મ, તમારો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને ઈશ્વરને સમર્પિત કરી દો. ઈશ્વર એટલે એક એવું અસ્તિત્વ કે જેના ભરોસે આ સમગ્ર સૃષ્ટિ છે એનું સંચાલન થઈ રહ્યું છે. તો બસ તમે એવું જ માનો કે હું જે કાંઈ કરું છું અથવા મેં જે કાંઈ કર્યું છે એ ઈશ્વરના સહાયથી કર્યું હતું અને હવે મારો પુરુષાર્થ છે એ હું ઈશ્વરના શરણોમાં સોંપી દઉં છું અને એના ફળ સ્વરૂપ મને જે કાંઈ ફળ મળશે એ ઈશ્વરને આધીન જ હશે અને એ મને સ્વીકાર્ય હશે. એને કહેવાય ઈશ્વર પ્રણિધાન. ચાલો બાળકો, તમે ખૂબ જ નાના છો, 5 યમ અને 5 નિયમો સમજી લીધા પછી હવે હું તમને સ્પર્ધાત્મક યોગાસન સ્પર્ધાના આસનોને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યું છું. ચાલો બાળકો, તો આપણે ધીરે ધીરે યોગાસનો શીખવાનો પ્રયત્ન કરીએ કે જે આસનો શીખતા શીખતા તમે યોગાસન શાળાકીય સ્પર્ધાઓના આસનો પણ શીખી જશો. એ આસનોથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે તમારા અભ્યાસની અંદર ખૂબ સારી યાદશક્તિનો પણ વિકાસ કરી શકશો. એ આસનોની શરૂઆત આપણે સૂક્ષ્મ વ્યાયામ દ્વારા કરીએ. ચાલો બાળકો, આપણે યોગાસનના અભ્યાસ તરફ ધીરે ધીરે જવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત આપણે સૂક્ષ્મ વ્યાયામથી કરીશું અને સૂક્ષ્મ વ્યાયામની શરૂઆત ગરદનથી કરીશું. તો તૈયાર થઈ જાઓ મારા સાથે સૂક્ષ્મ વ્યાયામ કરવા માટે. બંને હાથ કમર પર, ગરદનને આગળ અને પાછળની તરફ ઝુકાવો. બને એટલો ઊંડો અને લાંબો શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. આગળ અને પાછળ 3 અથવા તો 5 વાર કરો. આ વ્યાયામ તમારા અભ્યાસમાં પણ તમને ઉપયોગી થશે. હવે ગરદનને ડાબી અને જમણી તરફ લઈ જાઓ.
गर्दनना स्नायुओने खेंची शकाय एटला डाबी तरफ खेंचो अने पछी जमणी तरफ खेंचो। एक ज क्रियाने तमे 4 થી 5 વાર એનું પુનરાવર્તન કરી શકો છો। રિલેક્સ, શોલ્ડર રોટેશન, બંને હાથ સીધા, હાથની મુઠ્ઠી વાળો અને પછી તમારા કાંડાને ગોળ ઘુમાવો। આ વ્યાયામથી તમારા અભ્યાસની અંદર તમે તમારા હાથને આરામ આપી શકો છો। હવે વિરુદ્ધ દિશામાં ઘુમાવો। છોડી દો, બંને હાથને તમારા ખભા પર રાખો। શોલ્ડર રોટેશન, શ્વાસ ભરો, 1, 2, and 3, reverse, 1, 2, and 3, relax। હાથના વ્યાયામ પછી કમરનો વ્યાયામ કરીએ। સાઇડ ટુ સાઇડ કમરને લચીલી બનાવવા માટે એક હાથને કમર પર રાખો, બીજા હાથને ઉપરની તરફ સીધો લઈ જાઓ, કમરને ડાબી બાજુ ઝુકાવો। યાદ રાખો બાળકો, જ્યારે પણ તમે શરીરને ખેંચો છો ત્યારે શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો। ધીરે ધીરે પાછા આવો અને એ જ વ્યાયામ બીજી તરફ કરો, જેનાથી તમે તમારા કમરના સાઈડના સ્નાયુઓને લચીલા બનાવી શકશો। તમારી કમર અને કરોડરજ્જુ એના ઉપર ખેંચાણ લાવી શકીશું। આ વ્યાયામને 3 થી 5 વાર રિપીટ કરો। રિલેક્સ, થોડા અઘરા આસનો કરવા માટે તમારી કમરને વધારે તૈયાર કરીએ અને એ માટેનો થોડો અઘરો વ્યાયામ શીખવાનો પ્રયત્ન કરીશું, જેમાં તમને આગળ પણ ઝૂકવાનું છે અને પાછળ પણ ઝૂકવાનું છે। પણ બાળકો, એક વાત યાદ રાખજો, જો તમને કમરનો ખૂબ ભયંકર દુખાવો હોય તો આ વ્યાયામનો પ્રયત્ન નહીં કરતા। ચાલો શીખીએ આપણે। બંને પગ વચ્ચે થોડી જગ્યા રાખો, શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકો। જેટલું આગળ ઝૂકી શકાય એટલું આગળ ઝૂકો, ગરદનને નીચે લઈ જવાનો પ્રયત્ન કરો। હવે ફરીવાર શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર લઈ જાઓ, બંને હાથને કમર પર રાખો અને તમારા શરીરને શક્ય બને એટલું પાછળ ઝૂકવાનો પ્રયત્ન કરો। ધ્યાનમાં રાખવાનું છે કે તમારું જે બેલેન્સ છે શરીરનું એ જતું ન રહે, ધીરે ધીરે પાછા આવો। ફરીવાર આ જ વ્યાયામ કરવાનો પ્રયત્ન કરો, આગળ ઝૂકો, શરીરને શક્ય હોય એટલું આગળ ઝુકાવો, ધીરે ધીરે શરીર ઉપર ઉઠાવો, બંને હાથ કમર પર રાખો અને કમરને પાછળની તરફ લઈ જાઓ। આ અભ્યાસ તમે 10 થી 15 વાર કરી શકો છો કે જેનાથી તમારી કમર વધારે લચીલી બનાવી શકો। ધીરે ધીરે પાછા આવો, કમરને આગળ અને પાછળ ખેંચાણ આપ્યા પછી આપણે કમરનું રોટેશન કરીશું કે જેનાથી તમારા કમરના સ્નાયુઓ રિલેક્સ બની જાય। બંને હાથ કમર પર રાખી કમરને જમણી અને ડાબી તરફ ગોળ ગોળ ઘુમાવો, બીજી બાજુ, ઓકે, રિલેક્સ, બંને પગ ભેગા, બંને હાથ બાજુમાં। બાળકો, સૂક્ષ્મ વ્યાયામના અભ્યાસ કર્યા બાદ આપણે આસનોનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ। યોગાસન સ્પર્ધાઓમાં પ્લસ તમને સ્વસ્થ અને સુંદર શરીર બનાવવા માટે સૂર્ય નમસ્કારનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે।
शाळाकीय योगासन स्पर्धानी अंदर सूर्य नमस्कार ए फाइनल योगासन स्पर्धानो एक भाग पण छे। सूर्य नमस्कार नी अंदर कुल 12 मूवमेंट्स छे जे आपणे शीखवानो प्रयत्न करिए। 1, 2 શક્ય બને એટલું પાછળ ઝૂકવાનો પ્રયત્ન કરો। 3, 4 જમણો પગ બંને હાથની વચ્ચે રહેશે અને ડાબા પગને ઘૂંટણમાંથી સીધો રાખી પાછળની તરફ લઈ જાઓ। 5, 6 કાઉન્ટની અંદર ધ્યાનમાં રાખવાનું છે તમારા આંગળા જમીન પર, તમારા ઘૂંટણો જમીન પર, તમારી છાતી જમીન પર અને તમારું દાઢી જમીન પર। 7 પોઝમાં બને એટલી તમારી બંને ઘૂંટીઓને અને પગને પાછળથી ભેગા રાખો અને શરીરને પાછળની તરફ લઈ જાઓ। 8 કાઉન્ટની અંદર બંને પગની એડીઓ જમીન પર રહેશે, બંને હાથ સીધા રહેશે અને હાથ અને કમર શક્ય એટલી ખેંચીને રાખવાનો પ્રયત્ન કરો। 9 કાઉન્ટની અંદર ડાબા પગને બંને હાથની વચ્ચે રાખો, તમારો પંજો તમારા આંગળાની સીધી રેખામાં રહે એ રીતે રાખવા પ્રયત્ન કરો। 10 બંને પગ ભેગા, બંને હાથ બાજુમાં, તમારું મસ્તક ઘૂંટણ પર અડેલું, શરીર બને એટલું સ્થિર।